હેલો એવરીવાન વેલકમ ટુ યોર ફેવરેટ યુટ્યુબ પ્લેટફોર્મ વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ તો તમારી આતુરતાનો હવે અંત આવ્યો છે આપણે રામબાણ સિરીઝ શરૂ કરી હતી અને રામબાણ સિરીઝના પાર્ટ વનમાં તમે બધાએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે અને બહુ મજા આવી ગઈ રામબાણ પાર્ટ વનની કમેન્ટ્સ જોઈને અને કમેન્ટ્સ પરથી મેં રામબાણ પાર્ટ ટુ તમારો જલ્દીથી જલ્દી લઈને આવવાનો નિર્ણય કર્યો અને તમારી સમક્ષ હું રામબાણ પાર્ટ ટુ લઈને આજે હાજર થયો છું શું છે રામબાણ એ તમને બધાને જ ખબર છે વિદ્યાર્થી મિત્રો કે રામબાણ સિરીઝમાં આપણે જી ત્રિપલ એસ બી ડબલ એ એકસો બાણું પોસ્ટની જે એક્ઝામ આવવાની છે સત્તર ડિસેમ્બરે એના માટે એક સટીક અને ઓથેન્ટિક કન્ટેન્ટની આપણે પીડીએફ્સ આપીએ છીએ વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર અને એના સરસ મજાના વિડીયો લેક્ચર આપણે પ્રોવાઈડ કરીએ છીએ રેકોર્ડેડ ફોર્મમાં એ તમને બધાને ખ્યાલ જ છે અને મેં તમને એક કમિટમેન્ટ કરી હતી કે રોજ સવારે આઠ વાગે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર એક પીડીએફ એ પણ આપણા સ્કેડ્યુલ પ્રમાણે જેનું સ્કેડ્યુલ પણ મેં તમને આપ્યું હતું એ સ્કેડ્યુલ પ્રમાણે મૂકાશે અને એના પર હું ખરો ઉતર્યો છું અને રોજ સવારે તમે જોતા હશો કે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર આપણા સ્કેડ્યુલ પ્રમાણે એક પીડીએફ આવે છે જેમાં જબરજસ્ત સટીક અને ઓથેન્ટિક કન્ટેન્ટ છે અને એ કન્ટેન્ટ બનાવ્યો છે ગુજરાતની નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ માટેની જનરલ સ્ટડીઝ માટેની નંબર વન ઇન્સ્ટિટ્યૂટ વેબ સંકુલના ફેકલ્ટીઝે તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણી જે આ નવી એક્ઝામ પેટર્ન આવી છે જી ત્રિપલ એસ બી ડબલ એ એકસો બાણું પોસ્ટ માટે એમાં આપણે રામબાણ પાર્ટ વનમાં આજે ત્રીસ ત્રીસ એટલે કે સાહીઠ અને બાકીના આ ત્રીસ એટલે કે નેવું માર્ક્સ જે આપણા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ કહીએ કે જનરલ સ્ટડીઝ કહીએ એના રિલેટેડ આપણે વાતો કરી હતી એમની તમને ડેલી પીડીએફ આપું છું અને આગળ સ્કેડ્યુલ પ્રમાણે એના રેકોર્ડેડ લેક્ચર્સ આવશે આજે આપણે મળ્યા છીએ રામબાણ પાર્ટ ટુમાં તમારા સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ માટે કંઈક નવું કરવા માટે એટલે કે તમારા આ એકસો વીસ માર્ક્સ પર ફોકસ કરવા માટે આજે આપણે મળ્યા છીએ તો ચાલો સૌથી પહેલાં એક સરસ મજાની આપણે ભેટ લઈએ સરસ મજાની આપણે એક ગિફ્ટ લઈએ અને એ ગિફ્ટ શું છે તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ એક વસ્તુ અત્યારે ગોતી રહ્યા છો કે ક્લાસ થ્રીના પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ અને એના માટે તમારે અલગ અલગ સોર્સિસ ઉપર ધક્કા ખાવા પડે છે એ મળે બી ખરી અને ના બી મળે તો એનું વન સ્ટોપ સોલ્યુશન હું તમારા સમક્ષ લઈને આવ્યો છું અત્યાર સુધીના ક્લાસ થ્રીના ટ્વેન્ટી વન પેપર કલેક્ટ કર્યા છે અને એની એક સરસ મજાની પીડીએફ પણ બનાવી છે તો એ પીડીએફ તમને આજે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ છે એનું આ ફ્રન્ટ પેજ છે અને આ પીડીએફમાં મેં આ રીતે સરસ મજાની ઇન્ડેક્સ બનાવી છે કે કયું પેપર છે અને કયા દિવસે એની એક્ઝામ થઈ હતી તમે જોઈ શકો છો કે ટોટલ ટ્વેન્ટી વન ક્વેશ્ચન પેપર મેં કલેક્ટ કરીને તમને આપ્યા છે માત્ર ક્વેશ્ચન પેપર નથી આપ્યા બાજુની આ ઇન્ડેક્સ જોવો શું બતાવે છે તો બાજુની આ ઇન્ડેક્સ બતાવે છે ફાઇનલ આન્સર કી એટલે કે એક ક્વેશ્ચન પેપર હશે એના પછી એની ફાઇનલ આન્સર કી હશે આ રીતે તમને પેપર અને એ પણ માત્ર માત્ર ને ક્લાસ જે તમે ગોતી રહ્યા હતા જે તમારી અત્યારની સૌથી વધારે જરૂરિયાતવાળી વસ્તુ હતી એ મેં તમને આપી અને એ પણ વન સ્ટોપ સોલ્યુશનના ફોર્મમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મેં ફાઇનલ આન્સર કીનું બી ઇન્ડેક્સ બનાવીને આપ્યું છે આ ઇન્ડેક્સ આ માટે આપ્યું છે કારણ કે મેં તમને ક્વેશ્ચન પેપર પછી ફાઇનલ આન્સર કી બધા જ સેટની આપી છે હવે આપણું ક્વોશન પેપર જે એમાં મૂકેલું છે એ કયા સેટનું છે એ સેટ તમને અહીંયા લખીને આપ્યો છે એ સી એ એમ એ રીતે તો એ સેટના અકોર્ડિંગ તમારે ત્યાં જોઈ લેવાનું કે આપણો સેટ એ છે ક્વેશ્ચન પેપરનો તો વાળી ફાઇનલ આન્સર કી તમારે પ્રિફર કરવાની હરેક ક્વેશ્ચન પેપર પછી ત્યાં ફાઇનલ આન્સર કી છે તો આ છે તમારી સરસ મજાની વસ્તુ ટ્વેન્ટી વન ક્વેશ્ચન પેપરની કલેક્ટેડ વન સ્ટોપ સોલ્યુશન પીડીએફ આજે જ તમને મળી જશે વેબસન કુલ સિવિલ ઇન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર હવે રામબાણ પાર્ટ ટુમાં બીજું શું છે સર તો બીજું છે સમથિંગ ગ્રેટ નેવર બિફોર કે ક્લાસ થ્રી માટે આવું આજ સુધી કોઈએ કર્યું નથી અને ક્યાંય આ વસ્તુ અવેલેબલ નથી તો શું છે સર આ વસ્તુ તો જોઈએ તો એ છે સબ્જેક્ટ વાઇઝ પેપર અને એ પણ ક્વેશ્ચન પેપર વાઇઝ વેટેજ એનાલિસિસ આજ સુધી ક્યાંય નથી એ હું તમને આપવા જઈ રહ્યો છું અને એ પણ અહીંયા તમને દેખાઈ રહ્યું છે તમારા સિલેબસમાં આજે એકસો વીસ માર્ક્સ માટે જે સબ્જેક્ટ્સનું લિસ્ટ આપ્યું છે જે પણ તમારા સત્તર કે અઢાર સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગના એ અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે અમુક સબ્જેક્ટ મિક્સ બી કર્યા છે તમે જોઈ શકો છો બિલ્ડિંગ મટીરિયલ કોન્ક્રીટ ટેકનોલોજી સિલેબસમાં અલગ અલગ આપ્યા છે મેં અહીંયા સાથે રાખ્યું છે એનું એક્ઝામના નામ સાથે એટલે કે એક્ઝામ પેપરવાઇઝ સબ્જેક્ટ વાઇઝ વેટેજ એનાલિસિસ એટલે કે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણું બિલ્ડિંગ મટીરિયલ પ્લસ કોન્ક્રીટ ટેકનોલોજી તો આ જી ત્રિપલ એસ બી ડબલ ઈ ક્લાસ થ્રીની બે હજાર એકવીસની જે એક્ઝામ હતી એમાં પાંચ માર્ક્સનું પૂછાયું હતું એ રીતે તમને અહીંયા આપ્યું છે છે ને જબરજસ્ત વસ્તુ સર આનાથી શું હેલ્પ થાય તો આનાથી એ હેલ્પ થાય કે તમને ખબર પડે કે કયા સબ્જેક્ટને મારે પ્રાયોરિટીમાં લેવા અને કયા સબ્જેક્ટનું મારે મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવું તો તમને આ વેઇટેજ ખૂબ જ કામ લાગે આ વેઇટેજનો પણ દરેક પીક આ એક બે ત્રણ અને ચાર ફોટા છે આ ચારે ચાર ફોટા તમને આજે જ વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને ચારે ચાર ફોટાને કમ્બાઇન કરીને એક પીડીએફ પણ મુકાઈ દઈશ વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર ક્લિયર વસ્તુ તો આ તમારું સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન પેપર વાઇઝ વેટ એનાલા વેટેજ એનાલિસિસ ગુજરાતમાં પહેલીવાર અને એ પણ સ્પેશિયલી ક્લાસ થ્રીના વિદ્યાર્થીઓ માટે છે ને હેલ્પફુલ યસ યસોરનો જોઈ શકો છો તમે આ રાઈટ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ જુઓ તમે તો બે હજાર વીસના જીપીએચસી એની એક્ઝામમાં એકવીસ માર્ક્સમાં પૂછાયું છે જોઈ શકો છો તમે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ટ્વેન્ટી વન પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ પેપર સ્પેશિયલ ફોર ક્લાસ થ્રી કલેક્ટ કરીને આપ્યા છે એ પીડીએફની તમે અગર પ્રિન્ટ આઉટ કરાઈ લો તો તમને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવામાં મજા આવે અને આ ઇન્ડેક્સમાં આ એટલા માટે કોલમ આપ્યું છે કે જેમ જેમ તમારું આ ક્વેશ્ચન પેપર સોલ્વ થતું જાય પહેલું ક્વેશ્ચન પેપર સોલ્વ કર્યું તો અહીંયા ટીક કરી શકો કે ભાઈ મારું આ ક્વેશ્ચન પેપર થઈ ગયું તો હવે જે તમારી જોડે આ પંદર સોળ દિવસનો સમય બચ્યો છે એમાં આરામથી એકવીસ ક્વેશ્ચન પેપર આપણાથી સોલ્વ થઈ જાય બીજું હરેક ક્વેશ્ચન પેપરની પાછળ ફાઇનલ આન્સર કે આપેલી છે એ પર્ટિક્યુલર સેટની ઓકે એટલા માટે અહીંયા સેટ પણ લખીને આપ્યો છે જેથી કરીને ઇઝીલી તમે આ ફાઇનલ આન્સર કીથી આન્સર જોઈ શકો અને તમે સરસ મજાનું અહીંયા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી શકો હવે વિદ્યાર્થી મિત્રો આ જે મેં પીડીએફ જોઈને જ્યારે આ પીડીએફ બની પછી આ જે પ્રિવિયસ ક્વેશ્ચન જોયા એટલે મને ગજબનો આઈડિયા આવ્યો કે આના માટે તો કંઈક જબરજસ્ત કરવું જોઈએ અને જબરજસ્ત મેં અહીંયા લઈને આવ્યો છું શું લઈને આવ્યો છું તો આપણા જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એટલે હાઈલી વેટેજ વાળા જે સબ્જેક્ટ છે એવા મેં સાત સબ્જેક્ટ અલગ પાડ્યા જેનું વેટેજ ખૂબ જ હાઈએસ્ટ છે ખૂબ જ વધારે છે એવા સાત હાઈલી વેટેજ સબ્જેક્ટનું હું તમને ઇમ્પોર્ટન્ટ ટોપિકનું ચેપ્ટર વાઇઝ લિસ્ટ આપવાનો છું લિસ્ટ ઓફ ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વીચ ઇઝ એનાલાઇઝ ફ્રોમ લાસ્ટી વન પ્રયર ક્વેશન પેપર ઇમ્પોર્ટન્ટ માટે જોઈએ કે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા છે અને એમનું લિસ્ટ જોઈએ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનું એ પણ ચેપ્ટર વાઇઝ તો જોઈ શકો છો પહેલો સબ્જેક્ટ છે આપણો જીઓ એન્જિનિયરિંગ સબ્જેક્ટ હાઇએસ્ટ વેટેજમાં છે એવા સાત સબ્જેક્ટ છે આ જિયો ટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ ઓરિજિન ઓફ સોઈલમાંથી આ ટોપિકમાંથી ક્વોચન્સ પૂછાયા છે કેટલી વાર ક્વોચ્ચન પૂછાયા છે એ પણ લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પાંચ વાર ક્વોશન આવ્યા છે ટાઈપ્સ ઓફ સોઇલ અને એના એક્ઝામ્પલમાંથી પ્રૂફ પણ છે નીચે કે એલ્યુવિયલમાંથી ત્રણ એઓલિનમાંથી એક બ્લેક કોટન સોઈલમાંથી એક થઈ ગયા ને પાંચ બીજું અહીંયા આ જે મેં ઇમ્પોર્ટન્ટ

તો ખાલી આ વિડીયો જોઈ લો હશે અને ડાયરેક્ટ એક્ઝામ પેપરમાં ક્વોચન દેખાશે તો આન્સર લખી શકશો પેડોજીનેસિસ સોઇલ ફોર્મેશન સાયકલનું નામ આવા તો ઘણા ટોપિક છે જે અહીંયા હું ડિસ્કસ કરવાનો છું તમને જોઈએ આપણે વન બાય વન કે ભાઈ આ બીજા ચેપ્ટર્સ છે સેકન્ડ અને થર્ડ ચેપ્ટર હવે જે મેં અહીંયા ટીક કર્યું છે એ ચેપ્ટર તમારા માટે અગત્યનું છે નેક્સ્ટ લેવલ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ ઓફ ધ સોઇલ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો અને આ એ બધા જ ટોપિક લખીને આપ્યા છે કે જેમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે આ પીપીટીમાં આ પીડીએફમાં જે પણ કોઈ ટોપિક લખેલા છે એ એ જ ટોપિક છે જે તમારા છેલ્લા એકવીસ વર્ષના ક્વેશ્ચન્સ પેપરમાં પૂછાયેલું છે છેલ્લા એકવીસ ક્વેશ્ચન્સ પેપરમાં પૂછાયેલા ટોપિકનું જ નામ લખ્યું છે પ્રૂફ સાથે કે કેટલી વાર પૂછાયેલું છે જોઈ શકો છો તમે વોઇડ રેશિયો અને પોરોસિટીમાંથી તો વારંવાર પૂછાય જ છે જુઓ તમે બે વાર ક્વેશ્ચન પૂછાયેલો છે અને એક તો હજુ ન્યુમેરિકલ બી છે રાઈટ બીજું તમે જોઈ શકો છો કે ઇન્ડેક્સ પ્રોપર્ટી બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર મેં કીધું તો એમાંનું આ જે છે ને ઇફેક્ટિવ સાઇઝ ઓફ ધ સોઇલ એનું આન્સર ડી ટેન અહીંયા ડિસ્કસ કરી દીધું ત્રણ વાર ક્વેશ્ચન પૂછાયેલો છે છેલ્લા એકવીસ વર્ષના પેપરમાંથી ત્રણ વાર તો આ જ ક્વેશ્ચન પૂછાયેલો છે ઇફેક્ટિવ સાઇઝ ઓફ ધ સોઇલ શું છે તો કે ડી ટેન જોઈ શકો છો તમે અહીંયા રાઈટ એના પછી આપણે જોઈએ સોઇલમાં આગળ તો સોઇલ ક્લાસિફિકેશન સોઇલ સ્ટ્રક્ચર એન્ડ ક્લેમિનોલોજી ચેપ્ટર છે અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કયા ટોપિકમાંથી કેટલી વાર ક્વેશ્ચન આવ્યો છે એ અહીંયા જોઈ લો ફરીથી એક ક્વેશ્ચન જ શીખવાડ દઉં કે ભાઈ પ્લાસ્ટિસિટી ચાર્ટ જે આપણે યુઝ કરીએ છીએ સોઈલના ક્લાસિફિકેશનમાં એમાંથી ત્રણ વાર ક્વેશ્ચન આવ્યો છે ક્યાંથી આવ્યો છે તો પહેલું પ્લાસ્ટિસિટી ચાર્ટ કોણે આપ્યો એ ગ્રાન્ડે આન્સર આવી ગયો આ વિડીયો જોવાથી ક્વેશ્ચન આવડી ગયો

આ લેક્ચરની આજે ઇમ્પોર્ટન્ટ ટોપિકના લિસ્ટવાળી પીડીએફ તમને વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ચિંતા ના કરશો એટલે તમે ડિટેલમાં જોઈ શકશો અહીંયા જોવા પરમિયેબિલિટી ઓફ સોઇલ અને સીપીએસ થ્રુ સોઇલના ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેમાંથી ક્વોશન આવ્યો છે મેં નક્કી નહીં કર્યું કે કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ મેં માત્ર ને માત્ર ક્વેશ્ચન પેપર ઉપર ભરોસો કર્યો છે રાઈટ ચાલો નેક્સ્ટ અહીંયા જોવા આ વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનમાં માં ત્રણ મેથડના નામમાં આપણને ખબર હોય ને તોય ક્વેશ્ચન આવડી જાય કારણ કે ક્વેશ્ચન એવો પૂછાય છે કે નીચેનામાંથી કઈ વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન માટેની મેથડ છે અથવા કઈ વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન માટેની મેથડ નથી તો માત્ર નામ ખબર હોવું જોઈએ બોઝિગ્નેસ્ક વેસ્ટરગાર્ડ અને ન્યુમાર્ક ઇમ્પોર્ટન્ટ છે બે વાર ક્વેશ્ચન આવી ગયો છે માત્ર થિયરીનું નામ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ક્લાસ થ્રી માટે શું અગત્યનું હોય છે તો નોટ કરી લેજો હા નોટ કરી લેજો હું આજે બોલું છું ને બેસિક ટર્મિનોલોજીસ બેસિક ડેફિનેશન્સ પછી ટાઈપ્સ આવે ને કોઈ બી ના ટાઈપ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય પછી ફેક્ટર અફેક્ટિંગ પછી ઇન્ટર રિલેશનશિપ્સવાળા નાના નાના ક્યૂટ ક્યૂટ ઇક્વેશન્સ આ જે બધી વસ્તુ હોય ને એ ખૂબ જ અગત્યની હોય છે ક્લાસિફિકેશન પછી આ રીતે થિયરીના નામ માત્ર નામ આ જે બધી વસ્તુ છે એ ક્લાસ થ્રી માટે ખૂબ જ અગત્યની હોય છે અને આ હું તમને છેલ્લા એકવીસ ક્વેશ્ચન પેપર જોઈને કહું છું હવામાં કોઈ વાતો નથી રાઈટ ચલો એના પછી જુઓ કોમ્પેક્શન ઓફ સોઇલ કન્સોલિટેશન ઓફ સોઇલ અને સિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ આપણા ચેપ્ટર છે અને એમાંથી કયા કયા ટોપિકમાંથી કેટલી વાર ક્વેશ્ચન આવ્યો છે ડિટેલિંગ બી લખીને આપ્યું છે કે ભાઈ ટાઈપ્સ ઓફ રોલર એવું નહીં ખાલી શિપ ફૂટ રોલરમાંથી એકવાર વાઇબ્રેટરી રોલરમાંથી એકવાર ક્વેશ્ચન રાઈટ એ રીતે પછી લેટલ અર્થ પ્રેશર અને સ્ટેબિલિટી ઓફ ધ સોઇલ સ્ટેબિલિટી ઓફ ધ સ્લોપ જોઈ શકો છો તમે પાંચ વાર ક્વેશ્ચન આવ્યો છે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર શેમાંથી ખબર છે આ જે એક્ટિવ પેસિવ અને એટરેસ્ટ જે કન્ડિશન છે એમાંથી પાંચ વાર ક્વેશ્ચન આવ્યો છે ચલો તો આ તમારો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનું લિસ્ટ દેખાઈ રહ્યું છે તમને હવે અહીંયા આ ટીક કર્યું છે એનો મતલબ આ ચેપ્ટર પેલા ઇન્ડેક્સ પ્રોપર્ટીની જેમ ખૂબ જ અગત્યના છે ત્રણ ચેપ્ટર છે સેલો ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન અને સોઇલ એક્સપ્લોરેશન ખૂબ જ અગત્યના ત્રણ ચેપ્ટર છે વારંવાર અહીંયાથી ક્વેશ્ચન પૂછાય છે તમે જોઈ શકો છો રાઈટ જોઈ શકો છો તમે આ લિસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એન્ડ એની સામે એના નંબર એના પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સબ્જેક્ટ પર આવી જઈએ સર્વિંગ સબ્જેક્ટમાં હવે ઇમ્પોર્ટન્ટ ટોપિકનું લિસ્ટ એ પણ ચેપ્ટર વાઇઝ અને એ પણ છેલ્લા એકવીસ ક્વેશ્ચન પેપરના એનાલિસિસ ઉપરથી તો સર્વિંગમાં જે પહેલું જ ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું છે ફંડામેન્ટલ અને લિનિયર મેજરમેન્ટવાળું અગેન હું વિદ્યાર્થી મિત્રો વારંવાર વસ્તુ કહું છું કે ક્લાસ થ્રી માટે બેસિક ટર્મિનોલોજીસ બેસિક ડેફિનેશન ટાઈપ્સ ક્લાસિફિકેશન અને નાના નાના રિલેશનશીપ્સવાળા ક્વેશ્ચન્સ એ ખૂબ જ અગત્યના હોય છે એટલે એના ઉપર ધ્યાન રાખજો બીજું મેથડ્સના નામ રાઈટ આવી બધી વસ્તુ વારંવાર પૂછાય છે ફંડામેન્ટલ અને લિનિયર મેઝરમેન્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સર્વેંગનું જોઈ શકો છો તમે અહીંયા એના ટોપિકનું લિસ્ટ આપેલું છે સામે કેટલી વાર એમાંથી ક્વેશ્ચન આવ્યો છે અને કેટલું ડિટેલિંગ મતલબ કે ચાલો ભાઈ એરર અને કરેક્શન તો લખે બધાએ લખે પણ આવું કોણ લખીને આપે કે એમાં બી સેગના બે ક્વેશ્ચન સ્લોપ કરેક્શનના બે ક્વોશન ટ્રુ લેન્થવાળા બે ક્વોશન યુ સી ધ લેવલ ઓફ ડિટેલિંગ યુ સી રાઈટ એટલે તમને સીધે સીધું એમ જ કહી દઉં છું કે આટલા ટોપિક તો સૌથી પહેલાં કરી લેજો પછી બીજું તમારે જે વાંચવું એ વાંચજો પણ આટલા ટોપિક તો સૌથી પહેલા કરી લેજો હવે વિચારો તમે આટલું કરવા બેસે પહેલાં તો એકવીસ પેપર જ ભેગા ના થતા એકવીસ પેપર ભેગા થાય તો એનું આવી રીતે સબ્જેક્ટ વાઇઝ ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિકનું લિસ્ટ બનાવતા બનાવતા જ એક્ઝામની ડેટ આવી જાય એ કામ મેં કરી દીધું એટલે રામબાણ પાર્ટ ટુ એ ટેકનિકલ સબ્જેક્ટ માટેનું વન સ્ટોપ સોલ્યુશન બની ગયું નો હા જોઈ શકો છો આગળ કંપાસ સર્વે અને લેવલિંગમાં જુઓ મેં કીધું હતું કે નહીં ડેફિનેશન્સમાંથી અગિયાર ક્વેશ્ચન હા ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ અગિયાર ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો માત્ર ડેફિનેશન્સમાંથી રાઈટ આગળ વધીએ એના પછી જુઓ થિયો લાઈટ ટ્રાવિંગ પ્લેન ટેબલ સર્વે હવે જો અહીંયા સીધે સીધા ક્વેશ્ચન જ શીખવાડ દઉં છું હા હા ક્વેશ્ચન પૂછાશે કે ભાઈ પ્લેન ટેબલ સર્વે માટેની કઈ કઈ મેથડ્સ છે મેથડ્સ ફોર પ્લેન ટેબલ સર્વે ચાર વાર ક્વેશ્ચન આવ્યો છે કઈ કઈ મેથડ છે રિસેક્શન રેડિયેશન ટુ પોઈન્ટ થ્રી પોઈન્ટ મેથડના નામ જ લખીને આપ્યા અને આ જ ક્વેશ્ચન હોય છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ મેથડ ફોર પ્લેન ટેબલ સર્વે વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ નોટ અ મેથડ ફોર પ્લેન ટેબલ સર્વે રાઇટ આવા જ ક્વેશ્ચન પૂછાય છે એના પછી અહીંયા કંટૂરવાળા ચેપ્ટરમાંથી નેક્સ્ટ લેવલ ઇમ્પોર્ટન્ટ તમે જોઈ શકો છો જો બેસિક ટર્મ્સ એન્ડ ટાઈપ્સ ઓફ કન્ટૂરમાંથી પાંચ વાર ક્વેશ્ચન પૂછાયો અને એ પણ એક જ પર્ટિક્યુલર ટોપિક

ઇમ્પોર્ટન્ટ ટોપિકનું લિસ્ટ એ પણ ચેપ્ટર કરેલું તો જોઈ શકો છો સિમેન્ટ સિમેન્ટ ખૂબ જ જ અગત્યનો અગત્યનો ટોપિક તમારો ખૂબ જુઓ સિમેન્ટ ઉપર જે ટેસ્ટ કરવામાં આવે છે એ ખૂબ અગત્યનું છે ઇનિશિયલ એન્ડ ફાઇનલ સેટિંગ ટાઈમ નેક્સ્ટ લેવલ ઇમ્પોર્ટન્ટ સાઉન્ડનેસ ટેસ્ટ તો આ જે ટેસ્ટ કરવામાં આવે છે સિમેન્ટ ઉપરના એ ખાસ વાંચીને જજો ત્યાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે એના પછી આ વોટર સિમેન્ટ રેશિયો જે છે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે ને આ તો સીધે સીધો તમને ક્વેશ્ચન જ કહી દઉં છું આન્સર સાથે વોટર સિમેન્ટ રેશિયોનો ટોપિક યા ફંડામેન્ટલ કયા સાયન્ટિસ્ટે આપ્યો તો ડફ એબ્રાસે આપ્યો આ તમારો ક્વેશ્ચન ને એનો આન્સર મતલબ ખાલી આ વિડીયો જોશે તો એ ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે બરાબર છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એગ્રીગેટ અને કોન્ક્રીટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે જ મેં અહીંયા ટીક કર્યું છે રાઈટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બીજું શું ઇમ્પોર્ટન્ટ છે બિલ્ડિંગ મટીરિયલમાં તમારા માટે બ્રિક બ્રિકમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે જોઈ શકો છો રાઈટ અને આ બધા એવા જ ટોપિક લખીને આપ્યા છે કે જેમાંથી ક્વેશ્ચન્સ પૂછાયેલા છે પ્રૂફ સાથે છેલ્લા એકવીસ ક્વેશ્ચન પેપરનું પ્રૂફ છે આપણી જોડે રાઈટ એના પછી આગળ પેઇન્ટ પ્લાસ્ટિક સ્ટીલ મિસિલિનિયસ ટોપિક્સ આ પણ બિલ્ડિંગ મટીરિયલમાં છે એના પછી નેક્સ્ટ સબ્જેક્ટ કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટ હવે આ સબ્જેક્ટ કેવો સબ્જેક્ટ છે ખબર છે ઘણા લોકો અને મોટાભાગે ક્લાસ થ્રીના જે મેજોરિટી એસ્પિરન્ટ્સ છે એ આ વસ્તુ ઇગ્નોર કરતા હોય છે એવું સમજી લે છે કે બિલ્ડિંગ મટીરિયલ ખર્યું એટલે કોન્ક્રીટ ટેકનોલોજી આવી ગયું પણ ના હવે તો તમારા સિલેબસમાં એને અલગથી લખીને આપ્યો છે એટલે કોન્ક્રીટ ટેકનોલોજી એક અલગ સબ્જેક્ટ તરીકે રીડ કરજો અને એમાં કયા કયા ટોપિકમાંથી ક્વેશ્ચન્સ પૂછાયેલા છે છેલ્લા એકવીસ પેપર પરથી તમને કહી રહ્યો છું તો જોઈ શકો છો અહીંયા કે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનમાંથી એક ક્વેશ્ચન આવ્યો છે ક્વેશ્ચન કેટલો સિમ્પલ ખબર છે કોડનું નામ કે કયા કોડમાં કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન છે તો લખીને બી આપી દીધું છે આઈએસ વન ઝીરો ટુ સિક્સ ટુ બે હજાર નવ સોલ્વ કરી દીધો અહીંયા નહીં આ ક્વેશ્ચન પૂછાયેલો છે એના પછી સાત ક્વેશ્ચન પૂછાયા છે તો વર્કેબિલિટી માટે ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કયો કેલીબોલ ટેસ્ટ એનો છે વર્કેબિલિટી માટે કયો ટેસ્ટ તો આ તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ છે એના પછી વિદ્યાર્થી મિત્રો હમણાંની લેટેસ્ટ એક્ઝામ આ ગયા રવિવારે ગયા ના ગયા રવિવારે ભાઈ છવ્વીસ તારીખ છવ્વીસ નવેમ્બરે જે એક્ઝામ હતી પોલીસ હાઉસિંગ બોર્ડની એમાં આ ક્વેશ્ચન હતો કે ફિનિશિંગ ઓફ કોન્ક્રીટ માટે શું છે તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે આ એનો આન્સર છે રાઈટ એક ક્વેશ્ચન એટલે આ બધી વસ્તુ મતલબ લેટેસ્ટ પેપર પણ એનાલાઇઝ કરી લીધું અહીંયાથી તમને એ પ્રૂફ મળે છે કે હમણાં છવ્વીસ અગિયારવાળું લેટેસ્ટ પેપર પણ મેં આમાં લઈ લીધું છે આ એકવીસ ક્વેશ્ચન પેપર્સમાં ચલો એના પછી જુઓ આ ટોપિકના નામ આ પૂછાયેલા ટૉપિકના નામ ચેપ્ટરના નામ ટોપિકના નામ જોઈ શકો છો જોઈ શકો છો તમે અહીંયા નેક્સ્ટ સબ્જેક્ટ હવે આવી ગયો વોટર સપ્લાય એન્ડ સેનિટરી એટલે બીજું કોઈ નહીં તમારો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ રાઈટ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટનું હવે આપણે શું જોવા જઈ રહ્યા છીએ ઇમ્પોર્ટન્ટ ટોપિકનું લિસ્ટ ચેપ્ટર વાઇઝ અને એ પણ છેલ્લા એકવીસ ક્વેશ્ચન પેપર પરથી તો જોઈએ આપણે અહીંયા કે આ સબ્જેક્ટમાં આપણા માટે કયો ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો

અને એમાં અમુક તો અહીંયા સીધે સીધું ક્વેશ્ચન જ સોલ્વ કરાવી દઉં જુઓ એક્વેટિક લાઈફ માટે પીએચનો ક્રાઇટેરિયા પીએચ કેટલી હોવી જોઈએ ચાર એક્વેટિક લાઈફ માટે આ ક્વેશ્ચન પૂછાયેલો છે બીજું કે ભાઈ કલર માટે કયું મશીન વપરાય તો કે ભાઈ ટિન્ટોમીટર ટેસ્ટ અને ઓર્ડર માટે કયું વપરાય તો કે ભાઈ ઓસ્મોસ્કોપ આ ક્વેશ્ચન છે સીધે સીધા પૂછાયેલા છે એટલે આ વિડીયો જોયો એટલે આ ત્રણ ક્વેશ્ચન તો આવડી ગયા આવા તો અત્યાર સુધીમાં કેટલાય ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું માત્ર વિડિયો જોવાથી તમારા સત્તર ડિસેમ્બરના ક્વેશ્ચન પેપરમાં બની શકે કે અહીંથી જ દસ થી પંદર ક્વેશ્ચન આવી જાય આ વિડીયોમાંથી જ ચાન્સીસ આર વેરી હાઈ રાઈટ એના પછી જુઓ બાયોલોજિકલ પેરામીટરમાં પૂછાય ખાલી એટલું જ કે એમપીએન ટેસ્ટ સેના માટે તો કે બાયોલોજિકલ પેરામીટર માટે ઓકે જોઈ શકો છો ત્રણ ક્વેશ્ચન પૂછાયેલા છે એના પછી

ક્વોલિટી એન્ડ ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટરમાં આવી ગયા આપણે હવે પેલું વોટર હતું અહીંયા જુઓ તમે અગેન કોન ત્રણ વાર ક્વેશ્ચન ક્વેશ્ચન ખાલી એટલો જ કે સેટલેબલ સોલિડ્સ માટે કઈ મેથડ વપરાય શું વપરાય તો કે ભાઈ ઇમોફ કોન ત્રણ વાર આનો આ ક્વેશ્ચન પૂછાયેલો છે રાઈટ આ બધા જ ટોપિકના નામ આપ્યા છે આ એવા ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કે જેમાંથી ક્વેશ્ચન ઓલરેડી પૂછાયેલો છે મેં એવા કોઈ ટોપિક નથી લખ્યા કે જેમાંથી મને એવું લાગતું હોય કે પૂછાઈ શકે પૂછાઈ શકે ના એવું તો બહુ બધું લાગે આપણને માત્ર એવા જ ટોપિક લખ્યા છે કે જેમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે છેલ્લા એકવીસ ક્વેશ્ચન પેપર એનાલાઇઝ કર્યા છે ચલો આગળ વધીએ એના પછી જુઓ તમે અહીંયા સીવેજ ડિસ્પોઝલ તમારું ચેપ્ટર છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તમારું ચેપ્ટર છે હવે એમાંથી ક્વેશ્ચન આ ટોપિકમાંથી આવ્યા છે

યસ હવે જઈએ આગળના સબ્જેક્ટ ઉપર શું છે સબ્જેક્ટનું નામ હાઈવે એન્જિનિયરિંગ શું જોવાના છીએ હાઈવે એન્જિનિયરિંગનું અગેન સેમ ઇમ્પોર્ટન્ટ ટૉપિકનું લિસ્ટ ચેપ્ટર વાઇઝ એ પણ છેલ્લા એકવીસ ક્વેશ્ચન પેપરના એનાલિસિસ ઉપરથી અહીંયા ચેપ્ટરનું નામ અહીંયા ટોપિકનું નામ ટૉપિકની અંદર સબ ટોપિકનું નામ અને સામે કેટલી વાર ક્વેશ્ચન પૂછાયો છે તો જોઈ શકો છો તમે ઇન્ટ્રોડક્શન અને હાઈવે અલાઇનમેન્ટમાંથી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તમારા કેટલી વાર ક્વેશ્ચન આવ્યો એ પણ લખેલું જ છે એના પછી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય તો ટીક બી કરીને આપું છું બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે હાઈવે જોમેટ્રિક ડિઝાઇન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે શા માટે જોઈ લો ખાલી પેમેન્ટ કેરેક્ટરિસ્ટિક્સમાંથી બાવીસ વાર ક્વેશ્ચન પૂછાયો છે આ બાવીસ વાર ક્વેશ્ચન અને પેપર કેટલા લીધા તમે એકવીસ એ તમે ખાલી એવરેજ ગણો ને તોય અહીંથી એટલી તો ખબર પડે કે મિનિમમ એક ક્વેશ્ચન હરેક એક્ઝામમાં આ ટોપિકમાંથી આવતો અને માત્ર શું જોઈને જવાનું બેસિક ડેફિનેશન્સ આની આ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની એમાંય તમે જુઓ સર સુપર એલિવેશન સાત વાર ક્વેશન તો કરીને બાવીસ ક્વેશ્ચન અત્યાર સુધી આયા છે એકવીસ પેપરમાં બાવીસ વાર મિનિમમ એકની એવરેજ તો બેસે જ છે રાઈટ ચાલો એના પછી મટીરિયલ અને પેમેન્ટ ડિઝાઇન

નેક્સ્ટ ટ્રાફિક ફ્લો કેરેક્ટરિસ્ટિક્સ જે આ ત્રણ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે ટ્રાફિક કેપેસિટી ટ્રાફિક વોલ્યુમ અને ટ્રાફિક ડેન્સિટી એમાંથી ચાર વાર ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે આ ખાસ કરીને જજો નેક્સ્ટ લેવલ ઇમ્પોર્ટન્ટ રાઈટ અને આ ચેપ્ટર જ આખું આમ તો ઇમ્પોર્ટન્ટ છે જોઈ લો તમે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન જે સ્ટડી છે એની મેથડના ત્રણ વાર ક્વેશ્ચન પૂછાયેલા છે ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હવે આ જે સબ્જેક્ટ છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સબ્જેક્ટ આ સબ્જેક્ટમાં બેસિક ટર્મિનોલોજી ઉપર ઉપર આમ તો મેં કીધું જ છે કે આખા ક્લાસ થ્રીમાં એ વસ્તુ ઉપર ફોકસ કરજો પણ આ સબ્જેક્ટમાં તો ખાસ કારણ કે આ સબ્જેક્ટમાં પૂછાય જ છે એ માત્ર બેસિક ટર્મિનોલોજીના નામ અને એની એક એક લાઇન વાળી ડેફિનેશન એ ખબર હશે તો એ ક્વેશ્ચન લાગી જશે જોઈ શકો છો તમે અહીંયા શું પૂછાય છે એમાં આ ટર્મના જ ક્વેશ્ચન પૂછાયેલા છે હેડર સ્ટ્રેચર રાઈટ આ જુઓ તમે એ જ ક્વેશ્ચન પૂછાયેલા છે જોઈ લો આ ડોરના વિન્ડોઝના આ જે ટર્મિનોલોજી છે ખાલી બેસિક ટર્મિનોલોજી એમાંથી જ ક્વેશ્ચન પૂછાયેલો છે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો જે ફ્રિકવન્ટલી આઝ ટોપિક્સ છે જે એવા ટોપિક્સ છે કે જેમાંથી વારંવાર ક્વેશ્ચન્સ પૂછાય છે અને એમાં તમારે સ્ટેટિક ડેટાસ યાદ રાખવાના હોય છે વેલ્યુઝ યાદ રાખવાની હોય છે એમાં પેલા ટેબલ્સ હોય છે એના માટે હું શું કરીશ કે તમને એ કન્ટેન્ટ ઇમેજ ફોર્મમાં બનાવીને વેબસંકુલ સિવિલ ઇન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર મુકાવતો રહીશ એના સિવાય ડેલી જે વસ્તુ ઓલરેડી આપણા વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગના ટેલિગ્રામ ચેનલ પર આવે છે એ તમારામાંથી અગર કોઈ ના કરતું હોય તો એ ચાલુ કરી દેજો વિડીયો જોયા પછી તરત શું તો સ્પેશિયલી ક્લાસ થ્રી માટે ડિઝાઇન કરેલા એમસીક્યુ ક્વોશન રોજ દસ ક્વેશ્ચન મુકાતા હોય છે રોજ દસ એમસીક્યુ મુકાતા હોય છે આપણી વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર એટલે રોજના દસ ક્વેશ્ચન તો મિનિમમે સોલ્વ કરતા રહેજો અને મિક્સિંગ ઓફ સબ્જેક્ટના આવતા હોય છે રાઈટ એક સાથે ત્રણ ચાર સબ્જેક્ટના ક્વોશન રોજ આવતા હોય એટલે તમે મલ્ટિપલ સબ્જેક્ટવાળો એપ્રોચ પણ ત્યાં લગાવી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સની વાત આપણે રામબાણ એકમાં પણ કરી હતી અહીંયા એક મસ્ત વસ્તુ એમાં એડ થઈ છે એટલે તમને અહીંયા કહેવા આવ્યો છું કે કરંટ અફેર્સમાં તમને છેલ્લા એકવીસ ક્વેશ્ચન પેપરના એનાલિસિસ પછી અમે એક ફિક્સ ડેટ આપી છે કે પંદર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધીનું જ કરંટ અફેર આપણા માટે વધારે અગત્યનું છે રાઈટ અહીંયા કંઈ છ છ મહિનાના કરંટ અફેર્સ ના વાંચવાના હોય ભાઈ છ છ મહિનાના કરંટ અફેર વાંચવાના એટલું કરંટ અફેર વાંચવાનો સમય બી છે અને એમાંથી ક્યાંથી પૂછાશે એ ખબર છે આપણને તો આ એક સટીક ડેટ ડિસાઇડ કરી છે એટલે પંદર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધીનું કરંટ અફેરનું કન્ટેન્ટ પ્રિપેર્ડ બાય કરંટ અફેર કિંગ વન એન્ડ ઓનલી મનીષ સિંધી સર દ્વારા બનાવેલી પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે દસ ડિસેમ્બરે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર અને એ જ પીડીએફમાં જે કન્ટેન્ટ છે એનો રેકોર્ડેડ વિડીયો લેક્ચર મુકાશે વેબસંકુલ સિવિલ ની યુટ્યુબ ચેનલ પર અને એના પછી એક જબરજસ્ત સરપ્રાઇઝ શું છે તો એ પીડીએફમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ માટે બનાયેલા સરસ મજાના નંબર ઓફ ક્વેશ્ચન્સ બહુ બધા ક્વેશ્ચન છે રાઈટ સો બસો ક્વેશ્ચન તમને બનાવીને આપીશું પીડીએફ ફોર્મમાં અને કેવી રીતે બનાયેલા હશે ક્વેશ્ચન તો જુઓ આ રીતે ક્વેશ્ચન હશે તે આન્સર ટીક કરી નહીં આપ્યો હોય કારણ કે તમે ટેસ્ટના ફોર્મમાં બી એ ક્વેશ્ચનને ડીલ કરવા માંગો તો કરી શકો પછી એકવાર બધા ક્વેશ્ચન પતી જાય પછી બધા ક્વેશ્ચનનું આ રીતે આન્સર ટીક કરેલું હશે આ રીતે ક્વેશ્ચન અને આન્સર ટીક કરેલું અને સૌથી અગત્યનું જે કરંટ અફેર્સમાં કોઈ નથી આપતું અને એ છે ડિટેલ સોલ્યુશન ડિટેલ સોલ્યુશન કરંટ અફેરના ક્વેશનનું એ પણ તમને આ પીડીએફમાં મળશે બધી જ પીડીએફઓ તમને મળશે વેબ સંકુલ સિવિલ ઇન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર સ્કેડ્યુલ ઓલરેડી તમારી પર છે એ સ્કેડ્યુલની પીડીએફ વેબ સંકુલ સિવિલ ઇન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર મૂકેલું છે હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સ્ટુડન્ટના મને મેસેજ આવતા હતા કે સર અમારે કઈ બુક સોલ્વ કરવી આ ક્લાસ થ્રીની જે એક્ઝામ આવે છે સત્તર ડિસેમ્બરે અને જે આવનારી બારસો આઠ પોસ્ટની જે એક્ઝામ છે એના માટે સર કઈ બુકમાંથી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા તો હું તમને આ બે બુક સજેસ્ટ કરું છું એમાં ખાસ જે આ ખુરમીની બુક છે એ સ્પેશિયલી ફોર ક્લાસ થ્રી ક્લાસ થ્રી માટે ખૂબ જ અગત્યની છે કારણ કે આમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાય છે ખુરમીમાંથી વિદ્યાર્થી મિત્રો અને હમણાં જ મેં તમને જે છવ્વીસ નવેમ્બરે પોલીસ હાઉસિંગ બોર્ડની એક્ઝામ લેવાઈ એમાંનો જે પેલો ક્વોચન બતાવ્યો હતો રાઈટ ફિનિશિંગ ઓફ કોન્ક્રીટ વાળો કોન્ક્રીટવાળો વાળો એ ક્વોચન તમને બેઠો ખુરમીમાંથી મળશે ખુરમીમાં જોયો મેં એ ક્વેશ્ચન એટલે ક્લાસ થ્રી માટે ખુરમી ફર્સ્ટ પ્રાયોરિટી અને બીજું આ જે અતુલની બુક આવે છે એ પણ આપણે સોલ્વ કરવાની છે તો આ બે બુક ક્લાસ થ્રી માટે તમે યુઝ કરી શકો છો તમને આ બે બુક મદદરૂપ થઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આજે રામબાણ પાર્ટ એક બીજું આ રામબાણ પાર્ટ ટુનો કન્ટેન્ટ જોયો એટલે આપણને ખબર પડી ગઈ કે સર અમારે કયા કયા ટૉપિક વાંચવાના કેવી રીતે વાંચવાના અને ક્યાંથી વાંચવાના કન્ટેન્ટ પણ આપી દીધો છે રોજ ટેલિગ્રામ ચેનલ પર આવે છે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર હવે અગત્યનું શું હોય ભાઈ આપણે વાંચી તો લીધું પણ હવે એક્ઝામમાં ખાલી વાંચવાથી કે ક્વેશ્ચન પ્રેક્ટિસથી કામ નથી ચાલતું એનો જે સૌથી અગત્યનો પાર્ટ છે જે અહીંયા બસ આ છેલ્લા પંદર દિવસમાં આવતો હોય છે દસ પંદર દિવસમાં આવતો હોય છે એ છેલ્લો અગત્યનો પાર્ટ છે ટેસ્ટ સિરીઝ રાઈટ અને એ પણ ટેસ્ટ સિરીઝ કેવા માહોલમાં આપવાની હોય ભાઈ જે માહોલમાં તમારી એક્ઝામ લેવાની હોય હવે તમને બધાને ખબર છે કે આપણી એક્ઝામ ડબલ ઈ એકસો બાણું પોસ્ટની એક્ઝામ લેવાની છે સીબીઆરટી પેટર્ન એટલે કે કોમ્પ્યુટર બેઝડ તમારી એક્ઝામ થવાની છે ઓનલાઈન એક્ઝામ થવાની છે તો તમારે ટેસ્ટ પણ જે મોક ટેસ્ટ આપવાની એ પણ ઓનલાઈન જ આપવાની હોય ઓફલાઈન ટેસ્ટ ના અપાય ભાઈ એક્ઝામ જ આપણી ઓનલાઈન છે તો તો સીબીઆરટી પેટર્નથી જે તમારી એક્ઝામ લેવાની છે એના માટે મેં સરસ મજાની એક ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરી છે જેમાં તમને ત્રણ ફૂલ લેન્થ મોક ટેસ્ટ મળશે તમારી નવી એક્ઝામ પેટર્ન અને તમારા નવા સિલેબસ પ્રમાણે અને તમારા નવા એક્ઝામના મોડ પ્રમાણે રાઈટ બસો દસ માર્ક્સની તમારી એક્ઝામ છે તો બસો દસ માર્ક્સના તમને ત્રણ મોક ટેસ્ટ મળશે એ જ એક્ઝામ પેટર્ન મેથ્સ રીઝનિંગ પોલિટી કરંટ અફેર ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પિયશન અને સિવિલ એન્જિનિયરિંગના એકસો વીસ માર્ક્સ ત્રણ કલાક જે માઇનસ સિસ્ટમ નેગેટિવ નેગેટિવ માર્ક્સની સિસ્ટમ જે કીધી છે ગૌણ સિવાય એ જ એઝ ઇટ ઇઝ બધું જ રિયલ એક્ઝામ એન્વાયરમેન્ટ ફીલ થાય એ રીતે બનાવ્યું છે અને આ ટેસ્ટ સિરીઝ તમારે પરચેસ કરવાની છે ક્યાંથી તો વેબસંકુલ લાઈવ એપ પરથી પરચેસ કરવાની છે માત્ર ને માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં રાખી છે ત્રણ ફૂલ લેન્થ મોક ટેસ્ટ રાઈટ અને આ ટેસ્ટ સિરીઝનું નામ જ રાખ્યું છે સક્સેસ મંત્ર ટેસ્ટ ટેસ્ટ રાઈટ ફોર પોસ્ટ પોસ્ટ શું છે આ વિશેષતાઓ જોઈ લઈએ ક્લાસ જે એક્ઝામ છે એના માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવી છે તમારી પ્રિપેરેશનનું મૂલ્યાંકન કરવા માટે ઇવેલ્યુએટ કરવા માટે બીજું જે નવ્યો સિલેબસ છે જે નવી પરીક્ષા પદ્ધતિ છે એના અકોર્ડિંગ આ ત્રણ ફૂલ લેન્થ મોક ટેસ્ટ બનાવવામાં આવી છે રાઈટ કુલ ગુણ બસો દસ છે તમારા બીજું જી ત્રિપલ એસબી દ્વારા જે નવો મોડ ઓફ એક્ઝામ ડિક્લેર કરવામાં આવ્યો છે સીબીઆરટી એટલા માટે જ તો આપણી આ ટેસ્ટ સિરીઝ પણ ઓનલાઈન છે એપ્લિકેશનમાં છે ત્યાં પણ તમારે એ જ રીતે ઓનલાઈન કોમ્પ્યુટર પર બેસીને એક્ઝામ આપવાની છે એટલે રિયલ એક્ઝામ એન્વાયરમેન્ટ ફીલ થાય એના માટે આ વસ્તુ તમને આપી છે એના પછી આ ટેસ્ટ સિરીઝના ક્વેશ્ચન્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે ટેકનિકલ ક્વેશ્ચન વિલ બી ડિઝાઇન બાય મી એન્ડ જનરલ સ્ટડીઝના ક્વેશ્ચન ડિઝાઇન કર્યા છે વેબસંકુલની હાઈલી એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટીઝ દ્વારા રાઈટ તો આ છે તમારું સક્સેસ મંત્ર ટેસ્ટ સિરીઝ જે માત્ર ને માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં વેબસંકુલ લાઈવ એપ પર તમને મળશે અચ્છા આ વિડીયોના લિંકમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આ ટેસ્ટ સિરીઝની ડાયરેક્ટ લિંક પ્રોવાઈડ કરી દઉં છું એટલે લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમે એપ પર પહોંચી જશો અને ત્યાંથી તમે આ ટેસ્ટ સિરીઝ પરચેસ કરી શકો છો આ ટેસ્ટ સિરીઝનું સ્કેડ્યુલ કંઈક આવું રાખવામાં આવ્યું છે કે પહેલી મોક ટેસ્ટ બીજી જ તારીખે પહેલી મોક ટેસ્ટ બીજી જ તારીખે એટલે આવતી જ આવતીકાલે જ અનલોક થઈ જશે એટલે આવતીકાલે જ તમે ઈચ્છો તો આપી શકો છો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ અનલોક ડેટ છે એટલે બીજી તારીખે અનલોક થશે એના પછી તમે જ્યારે આપ્યું હોય ત્યારે આપી શકો છો ટીલ યોર એક્ઝામ ડેટ સત્તર ડિસેમ્બર સુધી આ તમારી જોડે અવેલેબલ રહેશે બીજી મોક ટેસ્ટ પાંચ તારીખે ઓપન કરવાનો છું અને ત્રીજી મોક ટેસ્ટ સાત તારીખે અનલોક કરવાનો છું રાઈટ એટલે તમારા એક્ઝામના દસ દિવસ પહેલાં નવ દિવસ પહેલાં ત્રણે ત્રણ મોક ટેસ્ટ તમારી જોડે હશે સેકન્ડ ડિસેમ્બર ફર્સ્ટ મોક ટેસ્ટ ફિફ્થ ડિસેમ્બર સેકન્ડ મોક ટેસ્ટ એન્ડ સેવન્થ ડિસેમ્બર થર્ડ મોક ટેસ્ટ આ અનલોક ડેટ છે તમે અનલોક થયા પછી ગમે ત્યારે આપી શકો છો બરાબર ટ્વેન્ટી ફોર બાય સેવન તમે આપી શકો છો ઓનલાઈન છે રાઈટ એના પછી હવે સૌથી અગત્યનું જે વિદ્યાર્થીઓના ગજબ મેસેજ આવી રહ્યા હતા કે સર ક્યારે લઈને આવી રહ્યા છો બારસોને આઠ પોસ્ટ માટેની બેચ તો બારસો આઠ પોસ્ટ માટેની બેચ બહુ જલ્દીથી આવી રહી છે કમિંગ સૂન અને આ બેચમાં તમને કોણ ભણાવશે તો વેબ સંકુલના હાઈલી એક્સપિરિયન્સ્ડ જનરલ સ્ટડીઝના ફેકલ્ટીઝ અને ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે તો હું છું જ એટલે હાઈલી એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ ફોર ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ આ બેચ કઈ કઈ પોસ્ટ માટે છે તો જે હમણાં બારસો આઠ પોસ્ટ ડિક્લેર થઈ છે જેમાં સર્વેયર મહેસૂલ સિનિયર સર્વેયર વર્ક આસિસ્ટન્ટ સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ આજે ટોટલ બારસો આઠ પોસ્ટ છે એના માટે આપણે જબરજસ્ત એક બેચ લઈને આવી રહ્યા છીએ એટલે હવે તમારું સરકારી અધિકારી બનવાનું સપનું સાકાર થશે વેબ સંકુલની જર્ની સાથે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની જર્ની સાથે

અને ટેકનિકલ સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ માટે તો તમે મારા પર આટલો જબરજસ્ત વિશ્વાસ રાખ્યો છે એટલે એક એકસો વીસ માર્ક્સમાં તો કોઈ ટેન્શન જ નથી નેવું માર્ક્સમાં બી કોઈ ટેન્શન નથી વેબ સંકુલ છે રાઇટ ધેટ્સ વાય આ બેસ્ટ બેચ આવી રહી છે તમારા માટે ન્યુ બેચ ઇઝ કમિંગ સૂન ફોર જી ત્રિપલ એસ બી બારસો ને આઠ પોસ્ટ તો વિદ્યાર્થી મિત્રો આ રામબાણ પાર્ટ ટુ જે તમારો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો એના પછી મેં બનાવ્યો છે અને તમારો જે આતુરતાનો અંત જે છે આવી ગયો છે હવે આ વિડીયોમાં જે જે વસ્તુ મેં તમને કમિટ કરી છે એ અત્યાર સુધી જેમ તમારી કમિટમેન્ટ પર ખરો ઉતર્યો છું એ જ રીતે ખરો ઉતરીશ અને રેગ્યુલર રોજ સવારે આઠ વાગે જે સ્કેડ્યુલ આપ્યું છે જે જે વસ્તુ કમિટ કરી છે એ રોજ સવારે આઠ વાગે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ પર મળશે આ વિડીયોમાં જે આ પીપીટી યુઝ કરી છે એને પીડીએફ તમને મળી જશે આજે જ બીજું અંદર જે પણ કોઈ પીડીએફ તમને કમિટ કરી હતી જે ડેટ પ્રમાણે જ્યારે એ જ વસ્તુ તમને મળતી રહેશે તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત